માત્ર 5000માં ચોરીની મોટરસાઇકલ ખરીદી ફેરવવાનું યુવાનને મોંઘું પડ્યું હતું. સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ગુજકોપ એપ્લિકેશનની મદદથી મોટરસાઇકલ સાથે રાજુ ઉર્ફે શહીદ શેખ નામના ઈસમને કડોદરા ચાર રસ્તેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરત ગ્રામ્ય એસઓજી શાખાના પીઆઈ કેજે ધડુક સાહેબ દ્વારા શરીર તેમજ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા તે દિશામાં વર્કઆઉટ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ રોહિત બાબુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ કામરાજભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળતા કડોદરા ચાર રસ્તા ઓવરબ્રિજ નીચેથી એક ઈસમને ચોરી થયેલ મોટરસાઇકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ઈ ગુજકોપ એપ્લિકેશનની મદદથી મોટરસાઇકલના એન્જિન નંબરની તપાસ કરતા તેના અસલ માલિકની વિગત પ્રાપ્ત થઈ હતી, જેનો સંપર્ક કરાતા હીરો સ્પ્લેન્ડર કંપનીની મોટરસાઇકલ ચોરાયેલી હોવાનું જણાવ્યું હતું. જે મોટરસાઇકલ ચોરીની હોવાનું જાણવા છતાં ઝડપાયેલા આરોપી રાજુ ઉર્ફે કાળિયો સાઈદ શેખ ઉંમર વર્ષ 19 રહે કામરેશ ગુરુકૃપા સોસાયટી લાલભાઈના ભાડાના મકાનમાં નાઓને માત્ર રૂપિયા 5000માં ખરીદી કરી હતી. જ્યારે અન્ય એક ઇસમ મોહમ્મદ ઉજાલે મોહમ્મદ અકીર અંસારી વરેલી નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મોટરસાઇકલની આંકલન કિંમત રૂપિયા 35000 જેટલી થવા જાય છે. પરંતુ એક માસ પહેલા રાજુ ઉર્ફે શહીદ શેખે મોટરસાઇકલ ખરીદી આરટીઓ માન્ય કાગળો તેમજ નંબર પ્લેટ વગર ફેરવતો હતો, જેને એસઓજી દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેતન પટેલનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ચલથાણ.